નમસ્કાર ઓક્સિડ, આપનું સ્વાગત કરું જીરોર કાર્યક્રમમાં. જીરોર કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં રોજ બરોજ એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ અને ત્યારબાદ એના પર ચર્ચા કરતા હોઈએ છીએ. અને આજના સબ્જેક્ટની વાત કરું, સીબીઆઈમાં ઘમાસાણ, સીબીઆઈમાં નંબર વન અને નંબર ટુ વચ્ચેનું યુદ્ધ, તેને જ લઈને આજની ચર્ચા કરવાની છે. મીટના વેપારી પાસે રૂપિયા 2 કરોડની લાંચ લેવાના મામલામાં સીબીઆઈમાં ઘમાસાણ મચ્યું છે. રાકેશ અસ્થાના પર 2 કરોડની લાંચનો આરોપ આલોક વર્માએ લગાવ્યો છે, ત્યારે સામેની બાજુ વર્માએ ખોટી રીતે લાંચના આરોપમાં ફસાવી રહ્યા છે તેવું રાકેશ અસ્થાનાએ કહ્યું છે. આ સમગ્ર જે નાટ્યક્રમ એક પછી એક સામે આવી રહ્યું છે એ ચિંતાનો વિષય બન્યો છે. સીબીઆઈ પર લોકોને એક વિશ્વાસ છે. હર હંમેશ કોઈ પણ રાજ્ય પર કોઈ પણ પ્રકારની મુસીબત આવતી હોય ત્યારે સીબીઆઈની જાંચ બેસાડવા માટે, સીબીઆઈની તપાસ મૂકવા માટે જ્યારે લોકો અરજી કરતા હોય છે ત્યારે એ જ સીબીઆઈ પર પ્રશ્નાચિહ્ન ઉભું થઈ રહ્યું છે. હાલાકી ઘટનાક્રમની વાત કરી લઈએ થોડી ઘણી, તો અત્યારે તો રાકેશ અસ્થાના અને આલોક વર્મા બંનેને રજા પર મોકલી દેવામાં આવ્યા છે અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતરવા માટેના કેન્દ્ર સરકારના નિર્ણય પર તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. 26 ઓક્ટોબરે શુક્રવારના રોજ તેમની સુનાવણી હાથ ધરવામાં આવશે. વત્તા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ મામલામાં દરમિયાનગીરી કરી હતી અને ડાયરેક્ટર આલોક વર્માની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી, જે લગભગ 1 કલાકની આસપાસ ચાલી હતી. અને કલાક બાદ ડીએસપી રેન્કના અધિકારી દેવેન્દ્ર કુમારની ધરપકડ થઈ હતી અને તેમના અલગ અલગ ઠેકાણા ઉપર સીબીઆઈની રેડ પડી હતી. ભ્રષ્ટાચારના આરોપ પર કેસ કરવા સીબીઆઈના નિર્ણયને રાકેશ અસ્થાના સહિત દેવેન્દ્ર કુમારને કોર્ટમાં પડકાર્યો છે અને 29મી સુધી મુલતવી રાખવામાં આવી છે. રાકેશ અસ્થાનાની ધરપકડ પર પણ રોક લગાવવામાં આવી છે અને આ મામલામાં યથાસ્થિતિ રાખવા માટે કોર્ટે જણાવ્યું છે. આ તમામ ચર્ચા કરવા માટે શા માટે સીબીઆઈ પર આક્ષેપ થઈ રહ્યા છે, અગાઉ પણ ક્યાંક પપેટ તરીકેની ભૂમિકા હતી તેના પર અનેક આક્ષેપો થઈ રહ્યા હતા, પણ આ તમામ ચર્ચા કરવા માટે મારી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાર્ગવ પરીખ, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને અશોકભાઈ પંજાબી, કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરશે. આ બંનેનું સ્વાગત છે. ભાર્ગવભાઈ, આ યુદ્ધ સેના માટેનું છે? સૌથી પહેલો સવાલ. હાલાકી આ અત્યારે આ મામલો અસ્તિત્વમાં આવ્યો છે, પણ આ લડાઈ લાંબા સમયથી ચાલતી હતી, એટલે અસ્તિત્વની લડાઈ હતી, ઈગોની લડાઈ હતી, શું છે મામલો? જો આ લડાઈ ઈગોની કે અસ્તિત્વની કરતા જો આના થોડા બેકગ્રાઉન્ડમાં જઈએ તો 2016ની અંદર સુપ્રીમ કોર્ટની અંદર કોમન કોઝ નામની એક સંસ્થા છે, એણે સૌથી પહેલાં અપીલ કરી હતી રાકેશ અસ્થાનાની નિમણૂક વિશે, કે રાકેશ અસ્થાનાની નિમણૂક કઈ રીતે થઈ શકે. અને એના ઉપર જે અરજી થઈ હતી એની એ અરજી કોશ થઈ ગઈ હતી પાછળથી, પણ કોમન કોઝ નામની જે સંસ્થા હતી એણે રાકેશ અસ્થાના વિશેનો જે કચ્ચા ચિઠ્ઠા, જે આપણે સાદી ભાષામાં કહીએ કે જેની પરતો બધી ખોલી હતી, જે ઇતિહાસ એ ખરેખર ચોંકાવનારો હતો. અને 2011થી ઇન્કમટેક્સની સર્ચ પાર્ટી નંબર 17ના રેકોર્ડ જે છે એ ઘણું બધું કહી જાય છે કે રાકેશ અસ્થાનાની ભૂમિકા ગુજરાતમાં હતા ત્યારે કેવી હતી અને દિલ્હી ગયા પછી કેવી રહી છે, અને એમના ભૂતકાળની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે 2011થી એમ શંકાના દાયરામાં એ રહ્યા છે, અને શંકાના દાયરામાં જે રહ્યા છે 2011થી ત્યારબાદ એના જ આધારે કોમન કોઝ નામની જે સંસ્થા છે એણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી એમની નિમણૂક સામે કરી હતી, પણ એને કોશ કરી દેવામાં આવી હતી. અને એના ઘણા બધા મુદ્દાઓ જે એવા છે કે જે સીધે સીધા રાકેશ અસ્થાના સામે આંગળી કરે છે. ભાર્ગવભાઈ, વધુમાં જાણવા માંગીશ, આલોક વર્મા અને રાકેશ અસ્થાના આપણે જે પ્રમાણે વાત કરી 2011થી શંકાસ્પદ રહ્યું હતું, ગુજરાતમાં પણ ખૂબ મોટી એમની સેવા કરી છે રાકેશ અસ્થાનાએ, અને આલોક વર્માની પણ વાત કરી, બંનેના બેકગ્રાઉન્ડ પોલિટિકલ પ્રભાવિત છે કે કેમ? જો કોઈ પણ સીબીઆઈના ઓફિસરના બેકગ્રાઉન્ડ પોલિટિકલ પ્રભાવિત છે એવું કહેવું એ જરા વધારે પડતું કહેવાશે, પણ હું હવે 2011ની જેવું તો વાત કરું તો 28 જૂન 2011ની અંદર ઇન્કમટેક્સના એક રેડ પડી હતી સ્ટર્લિંગ બાયોટેક નામની વડોદરાની કંપની ઉપર. વડોદરા, મુંબઈ, ઊટી સહિત 25 જગ્યાઓ ઉપર આ રેડ પડી હતી. એમાં એક લાલ ડાયરી હાથમાં લાગી હતી, અને જે હું કહેતો હતો જરા શબ્દો ચોરીને કહેતો હતો, પણ હવે તમે મને કહ્યું છે તો હું કહું કે ઇન્કમટેક્સની સર્ચ પાર્ટી નંબર 17 એની અંદર જે આ જે રેડ હતી 25 જગ્યાએ, એમાં 17 નંબરની જે સર્ચ પાર્ટી હતી એણે એક લાલ ડાયરી, કોમ્પ્યુટર, મેલ સર્વર અને હાર્ડ ડ્રાઈવ
હાર્ડ ડિસ્ક નથી કહેતો હું, હાર્ડ ડ્રાઈવ કહું છું. આટલી વસ્તુઓ સીઝ કરી હતી. એમાં જે લાલ ડાયરી જે હતી એની અંદર, લાલ ડાયરીની અંદર આર એ નામના એક ઓફિસરને ખાસા એવા પૈસા ચૂકવાયાનો ઉલ્લેખ છે. આર એ એટલે સમજી શકાય એવું છે. અને એમના જ રાકેશ અસ્થાના દીકરા જેનું નામ છે અંકુશ અસ્થાના, એમને આ સ્ટર્લિંગ બાયોટેકની અંદર આસિસ્ટન્ટ મેનેજરની નોકરી રાખવામાં આવ્યા હતા. એક જ વર્ષની અંદર આસિસ્ટન્ટ મેનેજરની નોકરીમાંથી એમને રાજીનામું આપ્યું. એ પણ ઘણું બધું કહી જાય છે. આ ઉપરાંત વડોદરામાં એ જ્યારે હતા ત્યારે એમની પત્ની એક મલ્ટીનેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતી હતી, અને તમે તપાસ કરો તો એ મલ્ટીનેશનલ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એમની પત્નીના નામે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝના ઇન્સ્યોરન્સ લેવાયા છે. આ એક શંકાનો દાયરો હતો. નંબર બે શંકાનો દાયરો બીજો બે એ પણ ઊભો થયો હતો કે રાકેશ અસ્થાનાની દીકરીના જે ભવ્ય લગ્ન થયા એ સ્ટર્લિંગ બાયોટેક વડોદરાની જે કંપની છે એ કંપનીના ફાર્મ હાઉસની અંદર થયા હતા. આ બધી જ વસ્તુઓ ઘણું બધું કહી જાય છે. અને ચેતન સાંડેસરા નામની જે વ્યક્તિ છે, અમને અચાનક જ રાકેશ અસ્થાના ઉપર જે પ્રેમ આવ્યો અને એ લાલ ડાયરીની અંદર આ બધી જ નોંધ કરેલી છે, જે ઇન્કમટેક્સની સર્ચ પાર્ટી નંબર 17 દ્વારા કરાયેલી. 25 પાર્ટી હતી, 25 જગ્યાએ દરોડા એટલે 25 પાર્ટીઓ, એમાં જે 17 નંબરની જે ટીમ હતી એની પાસેના આ ડોક્યુમેન્ટ્સ છે. અને ચેતન સાંડેસરા જેમની ઓળખાણ રાકેશ અસ્થાનાની જીમની અંદર થઈ હતી, અને જીમની અંદર જે ઓળખાણ થઈ એ પછીનો આ સિલસિલો શરૂ થયો. અને આ આખો મામલો છે 28 જૂન 2011. અને ફેબ્રુઆરી 2011ની અંદર આર એ નામના માણસને કરોડો રૂપિયા ચૂકવાયાની એક એન્ટ્રી છે. હવે આ આર એ ના નામથી જ કોમન કોઝ નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટની અંદર કેસ કરેલો, અને જે આ લાલ ડાયરીની અંદર જે વિગતો હતી એનો આ આધાર હતો. અને અંકુશ અસ્થાના એમનું તમે લિંક્ડઇન ઉપર બી અત્યારે પ્રોફાઇલ જુઓ તો એ આસિસ્ટન્ટ મેનેજર તરીકે આ કંપનીમાં કામ કરી ચૂકેલા છે. ઓકે અશોકભાઈ, લોકોમાં એવી ચર્ચા છે કે આ કોંગ્રેસનું એક ષડયંત્ર હતું. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો એક પ્રયત્ન હતો, હાલાકી સુપ્રીમ કોર્ટના જજને પણ બહાર લાવ્યા, અને પછી એક બીજી સ્વાયત્ત સંસ્થા એમાં એક વિવાદ ઉભો કરવા પાછળ કોંગ્રેસ પક્ષનો ક્યાંક આડકતરી રીતે હાથ હોય તેવો આક્ષેપ છે. આપ સ્વીકારો છો કે કેમ? એવું છે કે છેલ્લા કેટલા સમયથી ખાસ કરીને 2014 પછી એક ફેશન થઈ ગયું છે આ દેશમાં, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને સંઘ પરિવારના મિત્રોમાં, ક્યાંક દુષ્કાળ પડતું હોય, ક્યાંક બસમાં પંચર થઈ ગયું હોય, ને પ્લેનમાં ડીઝલ કે પહેલે ઓઇલ ખતમ થઈ ગયું હોય, તો બધા કોંગ્રેસના કારણે થયું છે. કારણ કે પોતે આ સિસ્ટમને સંભાળીને આ સરકાર ચાલી શકતી નથી. ભૂતો ન ભવતી, આજે જે સીબીઆઈ નંબર એક એવી સંસ્થા જેને કહેવાય સિક્યુરિટી એજન્સી આ દેશની, જેના ઉપર સૌથી મોટામાં મોટું વજન કે ભાર છે, ડાયરેક્ટ વડાપ્રધાનના નેજા હેઠળ જે સંસ્થા ચાલતી હોય, એમાં પહેલીવાર આઝાદીના 60-70 વર્ષથી પહેલીવાર આની અંદર નંબર એક ને નંબર બે ને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યું છે. એના પહેલાં સુપ્રીમ કોર્ટના જજો જે છે એ બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે, પંચવર્ષીય યોજનાના નામને ખતમ કરી નાખવામાં આવે. આ એક પછી એક આ દેશમાં છેલ્લા 4 વર્ષથી પ્રસ્થાપિત સિસ્ટમને તોડી નાખવામાં આવી રહ્યું છે. એટલે હું આપણે પૂછું, આપને લાગી રહ્યું છે કે ક્યાં કોંગ્રેસ પાર્ટીનું ષડયંત્રમાં આડકત રીતે હાથ હોઈ શકે આ બાબતને લઈ? જો આમાં કોંગ્રેસ કે બીજેપીનો ષડયંત્ર ને એમનો હાથ હોવું, ને જો કોંગ્રેસનો હાથ હોય તો 2011ની ઘટનાને 2018 સુધી લાંબી ખેંચાઈ ના હોય. બીજેપીનો હાથ હોય તો બીજેપીએ 2018ની અંદર આ ઘટનાને ઉજાગર થવા ના દીધી હોત, 2011ની અંદર પડેલી રેડને. અને આ બધી વસ્તુઓની અંદર એટલે પોલિટિકલ પાર્ટી કરતાં નંબર બે તમે આ વિષયની થોડા ઊંડાણમાં જાઓ તો 2 કરોડની લાંચ લેવાનો જે મામલો છે એ કઈ જગ્યાએ છે? કઈ જગ્યાએ 2 કરોડની લાંચ લેવા માટે રાકેશ અસ્થાનાને બોલાવ્યાની વાત છે? એને તમે ઊંડાથી તપાસ કરી તો દિલ્હી પ્રેસ ક્લબની બહાર આ વાત થઈ છે. દિલ્હી પ્રેસ ક્લબની બહાર આ અહીં આગળ લેવામાં આવ્યું છે. તો દિલ્હી પ્રેસ ક્લબની બહાર જ્યારે આ મિટિંગ ગોઠવાતી હોય તો પ્રેસ ક્લબની નજીક કોઈ પણ મૂર્ખ માણસ પણ ન હોય કે સીબીઆઈના આટલો મોટો ઓફિસર હોય એ પ્રેસ ક્લબની બહાર ત્યાં આગળ જઈને ઊભો રહે. ઇટ મીન્સ કે આની અંદર ક્યાંક બીજા તાર પણ જોડાયેલા છે, એ બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે બીજા તાર કયા છે એ શોધવાનું કામ
ઇન્વેસ્ટિગેટિવ એજન્સીનું છે. એટલે આ એક બહુ જ સમજી શકાય એવી વસ્તુ છે કે દિલ્હી પ્રેસ ક્લબની બહાર જ્યારે એ લાંચ માટે કોઈને બોલાવવામાં આવ્યો હોય, જો એ વાત સાચી હોય તો પ્રેસ ક્લબની બહાર આટલી મોટી સંસ્થામાં વડો ત્યાં આગળ જઈને ઊભો રહ્યો તો કેટલા પત્રકારો પ્રેસ ક્લબની અંદર જતા હોય, કઈ રીતે એમની નજરમાંથી કેવી રીતે બચી શકાય? તો આ આ આ બધી વસ્તુઓ ઘણું બધું કહી જાય છે. એટલે હું એ કહેવા એ આક્ષેપોમાં કે એ મુદ્દાઓમાં નહીં પડવા માગું, કારણ કે આખો કેસ ઇન્વેસ્ટિગેશનમાં છે અને સબ જ્યુડિસ મેટર થઈ ગઈ છે, માટે એના ઉપર ટીકા ટિપ્પણી કરવી બહુ. તમે મને જવાબ આપવાની દીધું પૂરો, તમે ગંભીર આક્ષેપ તો કર્યા પણ જવાબ આપવાની તક નહીં આપી. હવે કોંગ્રેસે કર્યું છે, વિરોધ પક્ષે કર્યું છે, આ બાબતમાં ખાલી હું શ્રી રાકેશ અસ્થાનાની નિમણૂક કઈ રીતે ને કોને કરી, તમે આનું કેસ તમે જો સમજો તો તમને ખ્યાલ આવી જશે કે પોતા દ્વારા કેવા પાપ પોતાની સામે આવતું હોય છે. જે માણસ બીજામાં જે ખાડો ખોદતો હોય છે એ પોતે જ આ ખાડામાં પડતા હોય છે. રાકેશ અસ્થાનાજી સુરતના જ્યારે કમિશનર હતા એ સમય ઉપર આ દેશની અંદર જે ક્યારે નથી થયું એ પ્રકારે સીબીઆઈના પોતાના જેબમાં પોતાના પોકેટમાં રાખવાની એક નવી પ્રથા આ દેશના વડાપ્રધાને શરૂ કરી છે. નવેમ્બર 30મી તારીખ 2016ના રોજ સીબીઆઈના બીજા નંબરના સૌથી વધુ સિનિયર અધિકારી જે સ્પેશિયલ ડાયરેક્ટર છે મિસ્ટર આર કે દત્તા એની અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવે છે. જ્યારે એના બે દિવસ પછી સીબીઆઈના જે મુખ્ય હતા અનિલ સિન્હા એ રિટાયર થવાના હતા ત્યારે પણ આ આર કે દત્તાની બે દિવસ પહેલાં બીજી જગ્યા બદલી કરી દેવામાં આવે છે. ડિસેમ્બર 2ના રોજ અનિલ સિન્હા રિટાયર થયા પછી ગુજરાત કેડરના રાકેશ અસ્થાના જેમના ઉપર વડાપ્રધાન શ્રીમતી વડાપ્રધાન મોદી સાહેબના બંને હાથ હતા એ રાકેશ અસ્થાનાને સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે એની તાત્કાલિક 2 ડિસેમ્બરના રોજ નિમણૂક કરવામાં આવી છે. 5 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના અંદર પ્રશાંત ભૂષણ દ્વારા એક પિટિશન કરવામાં આવે છે, એની નિમણૂકની સામે ચેલેન્જ કરવામાં આવે છે કે એની નિમણૂક ગેરકાયદેસર છે અને બધા પ્રસ્થાપિત નિયમોને તોડીને કરવામાં આવી રહી છે. પછી હિસ્ટ્રી આપ જુઓ, ફેબ્રુઆરી 2017ના રોજ આલોક વર્મા ડાયરેક્ટર તરીકે નિમણૂક થાય છે. ઓક્ટોબર 21ના રોજ આલોક વર્મા સીવીસીમાં આરોપ લગાય છે કે આસ્થાનાએ 3.80 કરોડની ઇસ્ટરલિંગ બાયોટેક્સમાંથી લાંચ લીધી છે. એક પછી એક તમે દાખલો જુઓ, 22મી ઓક્ટોબરે સીવીસી આસ્થાનાને પ્રમોશનને લઈને એની સામે લીલી ઝંડી આપી દે છે, સીવીસી લીલી ઝંડી આપે છે. 21મી ઓક્ટોબરે આલોક વર્મા સીવીસીમાં આરોપ કરે છે અને 22મી ઓક્ટોબરે એટલે બીજા દિવસે એને સીવીસી લીલી ઝંડી આપી દેતી હોય છે. પછી જુલાઈ 12, 2018ના રોજ આલોક વર્મા સીવીસીને લખે છે કે અસ્થાનાની સીબીઆઈની ઓફિસની મિટિંગોમાં એ મારા પ્રતિનિધિ તરીકે ન જઈ શકે એનો વિરોધ કરે છે. અને એ પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે કે અસ્થાનાની સામે કેબિનેટ સેક્રેટરી પાસે પણ ફરિયાદ થાય છે અને પછી એફઆઈઆર નક્કી કરવામાં આવે છે. આ અસ્થાના છે કોણ? અસ્થાનાની સામે આ બધી પરિસ્થિતિ છે. તમે ભૂતકાળમાં જાઓ તો ગોધરા કાંડમાં સ્પેશિયલ ટીમના એક સભ્ય તરીકે નરેન્દ્રભાઈ મોદીને ક્લીન ચીટ આપનારા રાકેશ અસ્થાના હતા અને એની સાથે સાથે લાલુ પ્રસાદ સામે કેસ દાખલ કરનારા અને એને એવી રીતે કરનારા એ અસ્થાના હતા. ઓકે ફાઇન. મતલબ આ છે કે અસ્થાનાની જે પસંદગી જે છે એ પસંદગી બિલકુલ ગેરકાયદેસર રાજકીય રીતે કરવામાં આવી છે, એનો પરિણામ આજે આ સરકાર ભૂગતી રહી છે. ભાર્ગવભાઈ, જે પ્રમાણે અશોકભાઈ આરોપ લગાવી રહ્યા છે, ટૂંકમાં 2014 પછી જ આવી ઘટનાઓ બની છે. ભૂતકાળમાં જઈએ, 2014 પહેલા ક્યારેય આવી ઘટના નથી બની, ક્યારેય સ્વાયત્ત સંસ્થાઓને પ્રભાવિત કરવામાં આવી જ નથી. આ વાતમાં કેટલું સત્ય? જો સ્વાયત્ત સંસ્થાઓને પ્રભાવિત કરવામાં આવી છે નથી આવી એ પિષ્ટ પેષણ કરતા મુદ્દો એ છે કે કાયમ સીબીઆઈની ભૂમિકા ઉપર જે વિરોધ પક્ષ જ્યારે પણ રહ્યો છે એટલે પછી ભાજપ સત્તામાં ના હોય તે વખતે સીબીઆઈની ભૂમિકા ઉપર સવાલો ઉઠાયા છે. ભાજપ સત્તા પર છે ત્યારે ઉપર ઉઠી રહ્યા છે. વિશ્વસનીયતા ઉપર સવાલ, હું તમને કહું કે અમિત શાહની ધરપકડ થઈ ત્યારે સીબીઆઈની વિશ્વસનીયતા ઉપર બહુ મોટા પાયે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. એ જ વખતે સત્તામાં કોંગ્રેસ હતી. અત્યારે સીબીઆઈની વિશ્વસનીયતા ઉપર મોટા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. સત્તા પર બીજેપી છે. એટલે સવાલ
એ નથી, પરંતુ સવાલ એ છે કે આવી સ્વાયત્ત સંસ્થાની વિશ્વસનીયતા ઉપર જ્યારે સવાલ ઊભા થાય તો સામાન્ય નાગરિક માટે કોના ઉપર વિશ્વાસ મૂકવો એક બહુ મહત્વનો વિષય થઈ જાય છે. નંબર બે, જ્યારે લાંચ જેવા આરોપો નંબર ટુ પોઝિશન ઉપર બેઠેલા ઓફિસર ઉપર લાગે ત્યારે એક બહુ જ ગંભીર બાબત એટલા માટે ગણી શકાય, કારણ કે જે કેસ ક્રાઇમ બ્રાન્ચ સોલ્વ ના કરી શકતી હોય, જે કેસ દેશ માટેનો બહુ મહત્વનો હોય એ સીબીઆઈને સોંપવામાં આવે છે, જે કેસની અંદર સીધે સીધી સ્વાયત્ત સંસ્થા તરીકે એની સ્વાયત્તતાને કોઈ પડકારી ના શકતું હોય એવા કેસીસ, જે સુલઝેલા કેસીસ હોય, જે જેને જેને સોલ્વ કરવા તકલીફદાયક હોય અને જેના ઉપર દેશની ઘણી બધી ચીજોની નીતિઓ ઉપર આધાર હોય એવા બધા કેસને સીબીઆઈને સોંપવામાં આવતા હોય અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની જે ઉપરની જ્યારે આ પ્રકારના આક્ષેપો થાય એ ખરેખર બહુ જ ગંભીર છે. એટલે પક્ષાપક્ષીથી દૂર રહીને એની ગંભીરતાની વિશે આપણે વિચારવું જોઈએ, કારણ કે એ વાત બી સત્ય છે કે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત જે તે સમયે કોંગ્રેસ પણ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી પણ હવે એક વસ્તુ સમજો, જે તે વખતે કરવામાં આવે છે, પ્રયત્ન થયા છે. જો એક વસ્તુ સમજો કે કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી ક્યાંક ને ક્યાંક નિશ્ચિત રૂપે આ વાત જે તમે કહો છો થઈ હશે, હું નથી ઇનકાર નથી કરતો, પણ આ વખતે તો સીબીઆઈને શું કરી નાખ્યું છે તમે જુઓ તો ખરા, એક્સ્ટ્રીમ એકદમ. સુપ્રીમ કોર્ટે જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે એમ કીધું હતું કે આ પિંજરાબંધ પોપટ છીપડા, ત્યારે તો પોપટ તો બીમાર પડી ગયું છે, આ જ્યારે નંબર એક નંબર બે ગાયબ થઈ ગયા છે. ઓકે, હવે પોપટની વાત કરી લઈએ, પોપટની વાત કરી લઈએ. અશોકભાઈ શું લાગે રહ્યું છે, ખરેખર દોષિત સામે પગલા લેવામાં આવશે કે પછી પીએમની અંડરની જે આખી નેતૃત્વવાળી જે સંસ્થા છે એમાં મધ્યસ્થી થશે અને સમાધાન થશે? આપ શું માનો? મને લાગે છે કે જ્યાં સુધી આ પીએમ છે ત્યાં સુધી ગુનેગારોને છાવરાની જે પ્રક્રિયા છે શરૂ થઈ છે એ ક્યારે બંધ નહીં થાય, કારણ કે એમના ભરોસે જ એમનું આખું તંત્ર ચાલતું હોય છે. અત્યારે નાગેશ્વર રાવજીને જે ડાયરેક્ટર તરીકે મૂક્યા છે એમના સામે વાંધો નથી, પણ જે મૂકવાની પદ્ધતિ છે એ ઓલરેડી સુપ્રીમ કોર્ટે આની ગાઈડલાઇન આપી છે કે સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરતા પહેલાં સરકારે ગૃહપ્રધાન, લોકસભાના સ્પીકર અને વિરોધ પક્ષના નેતા આ બધાની સંમતિ લઈને વડાપ્રધાન એની નિમણૂક, એટલે કે એ ડિપાર્ટમેન્ટની નિમણૂક કરી શકે છે. પણ આ તાત્કાલિક, જેમ સામાન્ય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય છે, ગુજરાતનું કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ જિલ્લાનું પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, બેને રજા પર ઉતારી દીધી અને મૂકી દીધું, એમ કશું છે જ નહીં. એટલે આ જે રીતે સીબીઆઈને સીબીઆઈ સાથે જે ટ્રીટમેન્ટ કરી રહી છે આ સરકાર, આ ગુનાખોરી છે, જે ક્રિમિનલ ડિગ્રી એમ કહી શકાય છે. ભાર્ગવભાઈ આપનું શું માનવું છે, ન્યાય મળશે, પગલા લેવાશે આરોપી સમક્ષ કે પછી મધ્યસ્થી સમાધાન? જો એ કહેવું બહુ અત્યારે અઘરું છે કે મધ્યસ્થી સમાધાન થશે કે નહીં થાય, પરંતુ એક વસ્તુ તો ચોક્કસ છે કે પ્રજાને દેખાડવા માટે પણ ક્યાંક પગલાં લેવા પડશે, અને જો એ પગલાં નહીં લેવાય તો બહુ જ સરળ છે કે અહીંયા આગળ નજીકના દિવસ ઘણા લોકો સાથે પગલાં નથી લેવાયા. નહીં નહીં, નજીકના દિવસમાં 5 રાજ્યોની અંદર ઇલેક્શન આવી રહ્યા છે, નજીકના દિવસમાં જ્યારે 5 રાજ્યોમાં ઇલેક્શન છે એના પછી થોડાક જ સમયની અંદર એ ઇલેક્શન પતે, એના થોડા જ સમયની અંદર લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો આ સંજોગોમાં જો પગલાં નહીં લેવાય તો સત્તાધારી પક્ષ માટે પણ ઘણા મોટા સવાલો ઊભા થશે, એમની 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 સામે પણ ક્વેશ્ચનિંગ શરૂ થઈ જશે. એટલે એક વસ્તુ તો બહુ નિશ્ચિત છે કે કુલડીમાં ગોળ ભાંગવા કરતાં કોકની સામે તો પગલાં, કોકના માથે ઠીકરું ફોડવામાં આવશે, અને એ ઠીકરું કેવી રીતે ફોડવામાં આવે છે અને કેવી રીતે પોતે એની ચામડી દરેક જણ બચાવે છે એ મહત્વનો સવાલ છે, અને એ આવનારા દિવસોમાં ખબર પડશે, કારણ કે 26મી તારીખે ઘણું બધું ક્લિયર થઈ જશે. ઓકે અશોકભાઈ, જ્યારે નીચલા લેવલની વાત હોય, નીચલા કોઈ પણ વહીવટીતંત્રના અધિકારીની વાત હોય કે પોલીસ કર્મચારીની, રાજ્યના લેવલની હોય કે કોઈ પણ લેવલની વાત હોય નીચલા લેવલની, ત્યારે આવું કોઈ પણ બનાવ બને વિધિન સેકન્ડ વિધિન કલાકોમાં એ જે તે વ્યક્તિ જે તે પદ પર હોય તેને સસ્પેન્ડ કરી દેવાતા વિચાર નથી કરવામાં આવતો, ત્યારે આ ગ્રેટ લેવલ પર કામ કરતા અધિકારીઓ માટે આ મામલો કેમ આટલો લંબાય, સસ્પેન્ડ કરતા કેમ વાર નથી કરતા? જે પ્રમાણે ઝડપ નીચલા લેવલે જોવા મળે છે, પોઝિશન વિલ રિમેન સેમ, કદાચ ગ્રેટર પોઝિશન પર છે, ધેટ ડઝન્ટ મીન કે તમે આને ખેંચી શકો, સસ્પેન્ડ કરી શકાય એમ છે, કેમ નહીં? ને આની અંદર જે પ્રક્રિયાને જે અમલ થઈ રહ્યો છે આપણે જોઈ રહ્યા છે કે પહેલા તો ઘણા સમય સુધી વડાપ્રધાન કશું બોલતા નથી, અને જ્યારે મામલો હાથથી બહાર નીકળી જાય છે અને બંને ટોપના અધિકારીઓ એકબીજાની સામે યુદ્ધ જાહેર કરી નાખે છે, જેના કારણે દેશમાં નહીં વિદેશની અંદર પણ આજે જેમ અમેરિકામાં FBI છે,
અને મોસાદ છે ત્યાં ઇઝરાયલમાં, અને બીજા દેશોની અંદર જે અલગ અલગ M15 સંસ્થા ઇંગ્લેન્ડમાં છે, ટોપની જે જાસૂસી સંસ્થાઓ છે, જે સિક્યુરિટી એજન્સી છે, જે તપાસ એજન્સીઓ છે, આજે સીબીઆઈ ઉપર કેટલો વિશ્વાસ, કેટલો ભરોસો દેશના નાગરિકોનો હતો. મને યાદ છે કે અમે લોકોએ, કોંગ્રેસવાળા પણ ક્યારેક કોઈ બનાવ બની જાય તો એમ જ વાત કરતા હતા કે ભાઈ સીબીઆઈને તપાસ સોંપો. જ્યારે અમે સત્તા પર હતા ત્યારે ભાજપવાળા કહેતા સીબીઆઈને તપાસ સોંપો. આજે પણ નાગરિક કશું પણ વાત થઈ જાય તો સીબીઆઈ ઉપર કેટલો વિશ્વાસ ભરોસો આજે પણ છે. એ સીબીઆઈની વિશ્વસનીયતા જ્યારે ખતરામાં હતી, બે અધિકારીઓ એક સામે લડી રહ્યા હતા, ત્યારે શા માટે વડાપ્રધાન મૌન હતા? આની પાછળનું શું કારણ? અને અત્યારે એકદમ બંનેને તમે રજા પર ઉતારી દો. જો રજા પર ઉતારવાનો અર્થ શું છે? કાં તો તમે બંને સામે ગુનો દાખલ કરીને જે કરવાનું એ કરી શકાય છે, એના માટે તપાસ એજન્સી સીવીસી કોઈને પણ તપાસ સોંપી શકાય છે, અથવા તો સુપ્રીમ કોર્ટના જજની હેઠળ એક તપાસ એજન્સી જાહેર કરીને અને બંને સામે ગુનો છે કે નથી બનતો, કે કેસ એફઆઈઆર દાખલ થાય, એ બધું એ જાહેર કરી શકે છે. પણ આખા મામલાને ઢાંકી દેવાનો જે પ્રયત્નો થઈ રહ્યા છે, આ સીબીઆઈમાં જે આંતરિક યુદ્ધ જેને કહેવાય છે, સિવિલ વોર ઇનસાઇડ ધ સીબીઆઈ, આ ખરેખર દેશ માટે ખતરારૂપ છે. આ દેશને સિસ્ટમ બનાવતા બનાવતા વર્ષો લાગી ગયા છે. સીબીઆઈ ઉપર ઘણા આરોપ થયા છે, પ્રત્યારોપ થયા છે, છતાં પણ સીબીઆઈ આજે પણ વિશ્વસનીય સંસ્થા હતી. પણ આ બંનેના યુદ્ધ પછી સીબીઆઈની વિશ્વસનીયતા ધોવાણ થયું છે. એનો અગર કોઈ સૌથી મોટો ગુનેગાર છે તો કેન્દ્ર સરકાર છે. ઓકે ભાર્ગવભાઈ, બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવાના કારણે જનતામાં શું મેસેજ જઈ રહ્યો છે? નહીં, બંને જણાને જે રીતે રજા પર ઉતારી દેવામાં આવ્યા છે એનાથી સીધે સીધો એક મેસેજ તો એ જાય છે કે આમાં ક્યાંક કશુંક કુંડલીમાં ગોળ બંધાઈ રહ્યો છે. અને આ મેસેજ જે રીતે જઈ રહ્યો છે એ ખરેખર લોકો માટે, એટલે કે સ્વાયત્ત સંસ્થાઓ માટે આ બહુ ગંભીર મામલો છે. જેમ થોડી વાર પહેલાં વાત થઈ કે સુપ્રીમ કોર્ટના જજ, ભારતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજ બહાર આવ્યા હતા, એમણે કીધું કે અમને સાંભળતું નથી, અમે ગુંગળામણ અનુભવીએ છીએ. જો આ પ્રકારની પદ્ધતિ ચાલશે તો સામાન્ય માણસને ન્યાય માટેની, ન્યાયિક પ્રક્રિયા માટેની વિશ્વસનીયતા ક્યાં જઈને ઊભી રહેશે? સૌથી મોટો સવાલ આ આઈને ઊભો રહેશે. અહીં રજા પર ઉતારી દેવા, પોલિટિકલ પાર્ટી સાથેના સંબંધો હોવા, આ બધું જ ગૌણ થઈ જાય છે. મારા મતે આ બધી બાબતો ગૌણ છે, પરંતુ વિશ્વસનીયતા એ સૌથી મહત્ત્વનું એક પેરામીટર બનવું જોઈએ. અને એ પેરામીટરને તમારે મેન્ટેન કરવું એ તમારી એક ફરજનો ભાગ છે. અને એ ફરજનો ભાગ જો ત્યારે ચૂકાઈ જતો હોય તો માણસ ક્યાં જઈને કોની પાસેથી અપેક્ષા રાખશે? એ એક મોટો સવાલ આવીને ઊભો રહેશે. અને આ વિશ્વસનીયતા સામેનો જે સવાલ છે એ આવનારા દિવસોમાં દરેક પાર્ટી માટે પડકારરૂપ સાબિત થશે. અશોકભાઈ, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરવામાં આવી હતી 2014ની પહેલાના તમામ સભાઓમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરી છે, એના પાર્ટીના દરેક કાર્યકર્તાઓથી લઈ દરેક હોદ્દા પર રહેલા લોકો દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો ઘણી જગ્યાએ કરવામાં આવી. અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતમાં જ મુખ્ય ભૂમિકા કહી શકાય સીબીઆઈ ભજવી શકે છે, કેમ કે ભ્રષ્ટાચાર મુક્ત તમામ કેસો એમની અંડરમાં તપાસ થતી હોય છે. ત્યારે આજે સીબીઆઈમાં ભ્રષ્ટાચારનો જે આરોપ લાગ્યો છે, શું કહેવા માંગશો? કેમ કે એક તરફ વાત હતી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની, હવે સીબીઆઈ ભ્રષ્ટાચારનું ક્યાંક હબ બનતું એવું લાગી રહ્યું, શું માનશો આપ? નહીં ખાઉંગા, નહીં ખાને દુંગા, ભ્રષ્ટાચાર નહીં હોય, 15 લાખ રૂપિયા મળી જશે, આ બધી બાબત કર્યા પછી એક વાત આપને યાદ અપાવવા માંગુ છું કે જ્યારે ભારતીય જનતા પક્ષ વિરોધ પક્ષમાં હતી, આખું સંઘ પરિવાર ભારતીય જનતા પક્ષ અન્ના હજારેનો ઉપયોગ કરીને, રામદેવનો ઉપયોગ કરીને કે આ તો યુપીએ ગવર્મેન્ટ, એટલે ભ્રષ્ટાચાર, કરોડો કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરી નાખ્યું છે, દેશને બરબાદ કરી, ચારે બાજુ પ્રચાર પ્રસાર કર્યા. આજે ક્યાં છે અન્ના હજારે ને ક્યાં ગયા છે રામદેવ? આ બંને ચૂપચાપ બેઠા છે, પણ આજે ભ્રષ્ટાચાર તો સર પુકારીને બોલે છે. સીબીઆઈના ટોપના અધિકારીઓ જે પોતે ભ્રષ્ટાચારમાં લીન હોય, આજે ભ્રષ્ટાચાર ચારે બાજુ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ ગયો છે, સંસ્થાગત ભ્રષ્ટાચાર થઈ ગયો છે. અને તમે કોર્ટમાં જુઓ, આ કોલસાની વાત જ્યારે આવી કે G2ની વાત આવી, તો એની સામે સુપ્રીમ કોર્ટે રાજાને બધાને ક્લીન ચીટ આપી હતી, એની સામે બિલકુલ ખોટા આક્ષેપો હતા, આજે જાહેર થઈ ગયા છે. અને આજે તો પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું જ નથી. અને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભ્રષ્ટાચારે આખા દેશના ભરણોમાં લીધું છે. ત્યારે હું પૂછવા માંગુ છું આપના માધ્યમથી, ના ખાઉંગા ના ખાને દુંગા, આજે બધા ખાય છે, જેની પાસે સત્તા છે કોઈને છોડતો નથી, અને દુઃખી છે તો આ દેશનો કોમન મેન દુઃખી છે. અને આ ભ્રષ્ટાચાર આજે એટલી હદ સુધી વધી ગયો છે કે એની કોઈ સીમા જ રહી નથી. ફાઇટ ભાર્ગવભાઈ, અંતે ખૂબ ટૂંકમાં કમેન્ટમાં આવી, હાલાકે આપનો બહુ બહોળો અનુભવ છે પત્રકારિતામાં, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય ત્યારે હવે સીબીઆઈ સુધી ભ્રષ્ટાચારના આરોપો લાગવા લાગ્યા છે,
ત્યારે હવે આ દેશના યુવાનો, આ દેશની આવનારી પેઢી એવું વિઝન જોશે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બની શકે, કે પછી હવે વિઝન જ છોડી દે? જો બહુ નગ્ન સત્ય એ છે કે આ દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો એ ભગવાન રામ આવે, ભગવાન કૃષ્ણ આવે કે ભગવાન બુદ્ધ આવે તો પણ શક્ય નથી. એમ કેમ કહું છું ભાઈ? ભગવાન બહુ જ સાચી વાત છે. કારણ કે આપણી જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા જ આ ભ્રષ્ટાચારની જન્મદાતા છે. એક માણસને ચૂંટણી લડવી હોય, એમપી થવું હોય તો ઓછામાં ઓછા 4 કરોડનો ખર્ચો કરવો પડે છે. આ નિર્વિવાદ સત્ય છે ને, નગ્ન સત્ય છે. આ 4 કરોડ માણસ કોઈ દિવસ કોઈ રાજકારણી પોતાના ખિસ્સામાંથી કાઢતો નથી. એ જે તે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ પાસેથી ફંડ લે છે, જે તે વ્યક્તિ પાસેથી ફંડ લે છે, જ્યાંથી ફંડ લે છે એને રિફંડ કરવા માટેનું કામ પણ એને ત્યાં આગળ 5 વર્ષ બેસીને કરવું પડે છે, અને બીજા 5 વર્ષના લડવા માટેના પૈસા પણ ભેગા કરવા પડે છે, જ્યાં આગળ આ ભ્રષ્ટાચારની ગંગોત્રી શરૂ થાય છે. એટલે આ સિસ્ટમની અંદર જ ફેર કરવો પડે. સીબીઆઈમાં ક્યાં ચૂંટણી હતી? સીબીઆઈમાં ચૂંટણી નથી, પરંતુ જ્યાં ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. ભાઈ અને અશોકભાઈ આપ ઉપસ્થિત રહ્યા, જે પણ ચર્ચા કરી બદલ આપનો આભાર. તો ખાસ કરીને જે પ્રમાણે સમગ્ર ચર્ચા પરથી એક નિષ્કર્ષ પહોંચી શકીએ, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત છે. જે પ્રમાણે ભાર્ગવભાઈ કીધું કે હવે કદાચ એ વિઝન જોવું જ આપણા માટે ગુનો છે, કેમ કે એ વિઝન શક્ય થાય એવી અત્યારે તો કોઈ કન્ડિશનલ સિચ્યુએશન દેખાતી નથી. તો આશા રાખીએ કે સીબીઆઈ પર જ્યારે આ નંબર 1 અને નંબર 2 પોઝિશનના અધિકારી પર આરોપ અને પ્રત્યારોપનો દોર ચાલ્યો છે, ત્યારે આ દેશ સીબીઆઈ જેવી સ્વાયત્ત સંસ્થાઓ, એક સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, આ બધા પર ઇલેક્શન કમિશન છે, આ બધા પર થોડી ઘણી વિશ્વસનીયતા જળવાઈ રહે તો ઘણું સારું. અધરવાઇઝ આ દેશ ક્યાં જશે, કઈ દિશામાં જશે એ આ દેશ નક્કી કરશે. તો આ તો આજની સબ્જેક્ટ, આજની ચર્ચા, ફરી મળીશું ત્યાં સુધી આપશો.